હાય ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં? અત્યારે હું આવ્યો છું ચંદીગઢ, પંચકુલા. આજે અમને નિહાલ અને જીજુ પંચકુલામાં બર્ડ્સ પાર્કમાં લઈ જવાના છે. તો ચલો હવે રેડી થઈશું અને સીધા નીકળીશું આપણે બર્ડ્સ પાર્કમાં. અને હાલ બોલ, ક્યાં જઈએ છે આપણે? સિંધી સ્વીટ્સ, છોલે ભટુરે ખાવા. અને પછી ક્યાં જવાનું? ફિર ના જાયંગે રોગર્ડ. અત્યારે અમે સિદ્ધિ સ્વીટ લંચ માટે પહોંચી ગયા છે. અંદર જઈને છોલે ભટુરે ઓર્ડર કરીશું. તો હવે અમારું લંચ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે સીધા ચંદીગઢ બર્ડ પાર્ક પહોંચીશું. ફાઇનલી અમે ચંદીગઢ બર્ડ પાર્ક પહોંચી ગયા છે. ટિકિટ લઈને અંદર એન્ટ્રી કરીશું. આ છે નવગ્રહ વાટિકા. અહીંયા અલગ અલગ પ્રકારના પ્લાન્ટ મૂકવામાં આવેલા છે. તો ચલો અંદર જઈએ અને જોઈએ. આ આખા બર્ડ પાર્કને ચંદીગઢ ડિપાર્ટમેન્ટ ઓફ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી દ્વારા બનાવવામાં આવેલું છે. અમે ટિકિટ બારી પાસે આવી ગયા છે. અહીંયા ચિલ્ડ્રન્સ માટે 30 રૂપીસ ટિકિટ પ્રાઇસ છે, એડલ્ટ્સ માટે 50 રૂપીસ અને વિંગ વન્ડર્સ માટે 100 રૂપીસ ટિકિટ પ્રાઇસ છે. તો હું હવે બર્ડ પાર્કમાં એન્ટ્રી કરી રહ્યો છું. ધીરે ધીરે કરીને બર્ડ્સ જોતા જોતા આખું પાર્ક ફરીશું. તો આપણને આખા બર્ડ્સ પાર્કની અંદર અલગ અલગ પ્રકારના બર્ડ્સ જોવા મળવાના છે. જેવી રીતે આફ્રિકન લવ બર્ડ્સ, બર્ડરીજર્સ, વ્હાઇટ સ્વાન, બ્લેક સ્વાન્સ, વુડ ડક, ગોલ્ડન પેસેન્ટ્સ, ગ્રીન વિન મકાઉ, બ્લુ ગોલ્ડન મકાઉ અને આફ્રિકન ગ્રે પેરેટ જેવા બર્ડ્સ આપણને જોવા મળવાના છે. અહીંયાથી અંદર ગયા પછી આપણને વ્હાઇટ સ્વાન જોવા મળવાના છે. તો ચલો આપણે બધા અંદર જઈશું અને વ્હાઇટ સ્વાનનો નજારો જોઈશું.
તમે જોઈ શકો છો અહીંયા ગાડી 5-6 વ્હાઇટ સ્વાન મૂકવામાં આવેલા છે, ખૂબ જ સરસ રીતે તરી રહ્યા છે. સ્વાનની પાછળ જે ફાઉન્ટેન દેખાઈ રહ્યું છે એ પણ બહુ જ સરસ બનાવેલું છે. અહીંયા ગાડી આખા પાર્કને નેટથી બનાવેલું છે અને નેટની અંદર બધા જ બર્ડ્સને રાખવામાં આવેલા છે. હવે આપણે આવી ગયા છે બ્લેક સ્વાન અને વુડ ડક જોવા માટે. અહીંયા આગળ બહુ બધી બ્લેક સ્વાન અને વુડ ડક દેખાઈ રહી છે અને અહીંયા સરસ મજાનું વોટરફોલ પણ રાખવામાં આવેલું છે. તો હવે આપણે આવી ગયા છે રેમ્બો લોરીકેટ્સ, વાઇન્સેસ લોરીકેટ્સ અને રેડ લોરીકેટ્સ જોવા માટે. તો હવે આપણે અહીંયા આગળ જોઈશું ગ્રીન વિંગ મકાઉ, બ્લુ ગોલ્ડ મકાઉ અને આફ્રિકન ગ્રે પેરટ્સ. અહીંયા આગળ સામે બહુ બધા પેરટ્સ બેઠા છે, તમને દેખાઈ રહ્યા હશે. આ છે બ્લુ ગોલ્ડ મકાઉ પેરેટ. આ પેરેટને આપણે હાથમાં બેસાડીને ફોટોગ્રાફી પણ કરાવી શકાય, જેવી રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો. મીતના હાથ પર પેરેટને બેસાડીને ફોટોગ્રાફી ચાલી રહી છે. મેં પણ પેરેટને હાથમાં બેસાડીને ફોટો ક્લિક કરાવ્યા. તો હવે અમે ધીરે ધીરે કરીને પાર્કની બહાર જઈ રહ્યા છીએ. આજનો વ્લોગ તમને ગમ્યો હશે, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો કરજો લાઇક અને મારી ચેનલને કરજો સબસ્ક્રાઇબ, તેથી આવાવાળી વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે.